શહેરના પૂર્વ ભાજપ યુવા પ્રમુખ કુલદીપસિંહ ચુડાસમા દ્વારા નમો સેવા કેન્દ્રની સુવિધા ચાલુ કરવામાં આવી છે। આ સેવા કેન્દ્ર પર તમામ પ્રકારની સરકારી યોજનાઓના કાર્ડ નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે। જેમાં આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, હાલમાં પ્રધાનમંત્રી જન્મ દિવસ પર લોન્ચ થયેલ વિશ્વકર્મા કાર્ડ પણ અહીંના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। વધુમાં જાણકારી અપાતા કુલદીપસિંહે જણાવ્યું કે આ સેવા કેન્દ્રમાં એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર લેમિનેટેડ કાર્ડ કાઢી આપવામાં આવે છે। 18 વર્ષ પૂર્ણ થયેલા યુવાનોને મતદાર કાર્ડની સાથે સાથે વિદ્યાર્થીઓને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર પણ અહીંથી એક સેવાના ભાગરૂપે વિદ્યાર્થીઓને કાઢી આપવામાં આવે છે। દર મહિને અમારા સેવા કેન્દ્ર પરથી અલગ અલગ પ્રકારના 450થી વધુ કાર્ડ લોકો કઢાવી રહ્યા છે અને સરકારની યોજનાનો લાભ લે છે। હું ચુડાસમા કુલદીપસિંહ, પૂર્વ પ્રમુખ યુવા ભાજપ ભાવનગર શહેર, હાલમાં જવાબદારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ યુવા મોરચા કારોબારી સદસ્યની જવાબદારીમાં છું અને કાળિયાબેડ વિસ્તારમાં નમો લોકસેવા કેન્દ્ર કરીને સેવાકીય સંસ્થા ચલાવું છું। આ સેવાકીય સંસ્થામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જે બધી જ યોજનાઓ છે, આયુષ્યમાન કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાલક માતા પિતા યોજના છે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે, એવી અઢળક યોજના મારા લોકસેવા કેન્દ્ર નમો લોકસેવા કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે દરેક કામેથી કરી આપવામાં આવે છે। આ એક એવું કેન્દ્ર છે કે જે ભાવનગર શહેર અને જિલ્લાનું પ્રથમ એવું કેન્દ્ર જે છે કે જે કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, કોઈપણ જાતનો પૈસા વસૂલવામાં આવતા નથી। તો મારે દરેક ભાવેણાવાસીઓને, ભાવનગરના લોકોને, કાળિયાબેનના લોકોને વિનંતી કરું છું કે આવો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બધી યોજનાનો લાભ લેવા માટે તમને હું આ વિનંતી કરું છું। આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ છે એ દર મહિને 450-500 લોકો આ આયુષ્યમાનના કાર્ડ અહીંથી કેમ્પથી લાભ લેતા હોય છે। દર મહિને 400-500 તો એવરેજ લોકો સેવાનો લાભ લે છે આ કેન્દ્ર પરથી। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભાવનગર।